चलो विद्यार्थी मित्रों, आपणे जे घणा बधा दिवसोथी आपणे जे विडियो प्रमाणे कामगीरी करीए छे शिक्षण कार्य मेळवानी, तो एम तमे जे रीते शिक्षण कार्य मेळवो छो अने अमे जे रीते तमने शिक्षण कार्य आपीए छे, तो एमां तमे सारी रीते ग्रहण करो अने सारी रीते जुओ विडियो अने एमां जे प्रश्न पूछवामां आवे तेना आंसरो तमे आपो। तो आपणे जोयुं छे 2-3 दिवसथी आपणे जोयुं छे धोरण 7માં सामाजिक विज्ञान चेप्टर 1 राजपूत नवा शासक राजपूत युग नवा शासकों ने राज्यों ए चैप्टर आपणे जुए छे। तो मैं तमने प्रथम दिवस की बात करी हती के राजपूत युग में तमे जुओ तो पद्मावती जे मूवी छे बराबर, तो प्रथम दिवस मैं तमने जे दिवसे मैं रोज ने रोज जे वीडियो बनाया छे आपणे, तो प्रथम वार मैं तमने ए ज वात करू छे के जे पद्मावती मूवी छे तमे ए मूवी जोशो तो तमने खबर पड़शे के राजपूत युग ए शुं छे, ए राजपूत युगना शासकों केवा हता, एमनी पत्राणीओ केवी हती, एमना पुत्रों केवा हता, ये बधी वस्तु तमने ए राजपूत युग में जोवा मळशे बराबर। तो आपणे जोवानुं छे हवे राजपूत युग, तो राजपूत युगनी शासन अने व्यवस्था आपणे आगळ जोयुं के हर्षवर्धन अने पुलकेशी बीजो, हवे जोवानुं छे आपणे उत्तर भारत जोयुं, पछी जोयुं दक्षिण भारतना राज्यो, हवे जोवानुं छे राजपूत युगनी शासन अने व्यवस्था, ए वस्तु आपणे जोवानुं छे। राजपूत युगमां विविध राजवंशोनुं शासन हतुं, તમે જુઓ તો હર્ષવર્ધનમાં આપણે જોયું એનું એક મોટું સામ્રાજ્ય હતું, એમાં એનું અવસાન થયા પછી નાના નાના જે રાજ્યોમાં વિભાજન થયું એના રાજ્યોનું, તો એમ અલગ અલગ નવા શાસકો એ રાજપૂત યુગમાં આવ્યા હતા હર્ષવર્ધનના અવસાન પછી। ત્યાર પછી આપણે જોયું તો પુલકેશી બીજો, એનું બી અવસાન થયા બાદ એનું બી મોટું સામ્રાજ્ય હતું, ત્યાર પછી બી અલગ અલગ નાના નાના સામ્રાજ્યોમાં એનું વિભાજન થઈ ગયું હતું। રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શાસન હતું, અલગ અલગ રાજવંશોનું શાસન હતું, અલગ અલગ રાજપૂતો હતા। એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નહીં, કે તમે જુઓ તો એ રાજાઓમાં પરિવર્તન આવતા, શાસકોમાં પરિવર્તન આવતા હતા કે એનો રાજા અલગ અલગ બદલાતા હતા, પણ એની જે રાજનીતિની જે પરિસ્થિતિ હતી તો એમાં કોઈ ફેરફાર થતો હતો નહીં। જે રીતે આપણે જુઓ તો આપણી સરકાર બદલાઈ છે બરાબર, તો એ સરકાર બદલાવાથી આપણા કોઈ નિયમોમાં આપણા બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી, એ પ્રમાણે આપણે એ રાજવંશોનું બી જ્યારે રાજવંશો બદલાતા હતા, શાસકો બદલાતા હતા, તો ત્યારે એમની રાજનીતિમાં કોઈ ફેરફાર થતો હતો નહીં બરાબર। જે રીતે આપણે અત્યારે જે ભારત દેશમાં રહીએ છીએ એની સરકાર જે પ્રમાણે આવતી હોય છે, તો એમના નિયમો પ્રમાણે એ નિયમો એના નિયમો બંધારણ એ બધું ત્યાં જ રહેતું હોય છે બરાબર, કાયદા નિયમો બધા એક સરખા જ હોય છે। તો એ રીતે આ રાજપૂત યુગમાં પણ એની રાજનીતિના નિયમો બધા એક સરખા જ રહેતા હતા આપણા સરકારની જેમ। રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું, કે રાજપૂત યુગમાં તમે જુઓ તો રાજાનું પદ એવું નથી કે રાજાનો કોઈ પ્રજાને રાજા બનાવી દેવામાં આવે રાજા મૃત્યુ પામે પછી બરાબર, એ વંશ પરંપરાગત હતું કે રાજાના પુત્ર હોય, બે પુત્ર હોય તો નાનો પુત્ર કે મોટો પુત્ર એ બેમાંથી જે પરાક્રમી હોય, જે શક્તિશાળી રાજા હોય તો એને રાજા બનાવવામાં આવતો હતો, એ રાજપૂત યુગના શાસનોનું વંશ પરંપરાગત રાજગાદી મેળવવાનું શાસન હતું। પછી રાજાનો જયેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું, જયેષ્ઠ પુત્ર એટલે સૌથી મોટો પુત્ર, મેં તમને કીધું તે પ્રમાણે કે બે પુત્ર હોય મોટો અને નાનો, તો તેમાં જયેષ્ઠ પુત્ર એ રાજાધિકારી બને એવું જરૂરી નથી, એ નાના પુત્રમાં એવું પરાક્રમ હોય તો એનો નાનો પુત્ર પણ એ રાજાની ગાદી પર આવી શકતો હોય છે બરાબર, એ રીતેની કામગીરી કરતા હોય છે જે રાજપૂત યુગમાં થતું હતું। એ રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા હતા, કે એમના બે પુત્ર હોય તો એ બેમાંથી તમને મેં જેમ કેમ છું તેમ પરાક્રમી જે હોય, જે પ્રજા કલ્યાણના કાર્યો કરતો હોય તો એ રાજાને એ રાજા બનાવતા હતા। પછી એવું નહીં કે જયેશ પુત્ર સૌથી મોટો પુત્ર હોય તેને બનાવવામાં આવતો હોય, વંશ પરંપરાગત હતું પણ સૌથી મોટો પુત્ર રાજગાદી પર આવે એવું જરૂરી નથી, જે પ્રજા કલ્યાણના કાર્ય કરતો હોય, જે પોતાની કામગીરી પ્રજા માટે સારી કરતો હોય એ બહાદુર રાજા હોય એને ગાદી ઉપર બેસાડવામાં આવતો હતો, એનો રાજાધિરાજ તરીકે બિરાજમાન થતા હતા। આ યુવરાજ પાછળથી રાજા બનતો હતો, કે જેને ઉત્તરાધિકારી બનાવવામાં આવતો હતો જે રાજાને, તો એ ઉત્તરાધિકારી એ પાછળ ગઈને રાજા બનતો હતો, જ્યારે એમના પિતાનું અવસાન થાય ત્યાર પછી એ રાજા બનતા હતા, જ્યારે એમના પિતા ગાદી પર હોય ત્યારે એમને ઉત્તરાધિકારી બનાવવામાં આવતો હતો એના પુત્રને, ત્યાર પછી એમનું જ્યારે અવસાન થતું હતું તો ત્યારે એને રાજા ઘોષિત કરવામાં આવતો હતો, રાજા બનાવવામાં આવતો હતો। આ રાજપૂત યુગોનું એક શાસન સારી રીતેની કામગીરી હતી જે રાજપૂતોની હતી। એ લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો જોવા મળે છે, જે રીતે આપણી પ્રજા
આપણી પ્રજા જે છે તે સરકારની પસંદગી કરે છે, બરાબર. આપણે આપણા નેતા પસંદ કરીએ છીએ. તમે જો ગામની ચૂંટણી હોય તો એમાં સરપંચની પસંદગી આપણી પ્રજા દ્વારા કરવામાં આવતી હોય, બરાબર. તેમ આપણી સરકાર જે નિભાવવામાં આવે, વડાપ્રધાન મુખ્યમંત્રી જે બનાવવામાં આવતા હોય, તે બધું એ આપણી પ્રજા દ્વારા થતું હોય છે. પ્રજા જે વોટિંગ કરે છે એનાથી જ એ કામગીરી આગળ થતી હોય છે. મુખ્યમંત્રી વડાપ્રધાન એ પ્રજા દ્વારા જ બનાવવામાં આવતા હોય છે. તેમ આ રાજાઓમાં પણ એ રાજદરબારીઓ એ ચૂંટણી કરીને પસંદગી કરીને એ રાજા બનાવતા હતા. મંત્રીઓ કે રાજદરબારીઓ એ ચૂંટણી કરીને રાજા બનાવતા હતા. રાજાધિરાજનું બિરુદ તો એને આપવામાં આવતું હતું, પણ જ્યારે એમના પિતાનું અવસાન થતું તો ત્યારે એને રાજા બનાવવાનું હોય તો એ ચૂંટણી કરવામાં આવતી અને રાજદરબારીઓ અને બીજા બધા મંત્રીઓને બધા ભેગા મળીને એમને રાજા બનાવવામાં આવતા હતા. એમને મતદાન કરીને રાજા બનાવવામાં આવતા હતા. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી, કે કાશ્મીરમાં જે રાજાની પસંદગી કરી હતી તો એ બ્રાહ્મણ સમાજના લોકોએ એની પસંદગી કરી હતી એક રાજાની, બરાબર. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, કે એ સમયે તમે જુઓ તો એ રાજ્યમાં મંત્રીઓના બે પ્રકાર હતા, બરાબર. કે જ્યારે બ્રાહ્મણો કાશ્મીરના બ્રાહ્મણોએ જે રાજાની પસંદગી કરી તો ત્યારે એ સમયમાં એ મંત્રીઓના બે પ્રકાર હતા. એક હતું અમાત્ય અને બીજું હતું સચિવો. આ બે મંત્રીઓના પ્રકાર હતા, બરાબર. ક્યારે? જ્યારે કાશ્મીરમાં યશસ્કરની બ્રાહ્મણોની સભામાં એ પસંદગી કરવામાં આવી હતી ત્યારે, બરાબર. જે મંત્રીઓ છે, બે મંત્રીઓના પ્રકાર, તો એ છે, એક છે અમાત્ય અને બીજું છે સચિવો. આ બે મંત્રીઓના પ્રકાર હતા ક્યારે? જ્યારે યશસ્કર બ્રાહ્મણોએ રાજાની પસંદગી કરી ત્યારે. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. કે અમાત્યનું કાર્ય કે લોકો સાથે વાતચીતો કરીને એ રાજનીતિ કરવાનું કામગીરી હતી. કે અલગ અલગ રાજ્ય સાથેની મતભેદોની નીતિ અપનાવવાની હોય, કે અલગ અલગ જે એમના રાજદૂતો મોકલવામાં આવતા હોય તેની કામગીરી કરવાની હોય, એ બધી કામગીરી આ અમાત્યના લોકો કરતા હતા, જે પહેલો મંત્રીનો પ્રકાર આવે છે તેમાં. અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું, કે યુદ્ધો થતા હોય કે અંદર અંદર જે રાજ્યમાં કોઈના લડાઈ ઝઘડા થતા હોય તો એમાં સુલેહ કરવાનું, બરાબર. ધારો કે તમારા ઘરમાં બી કોઈ ભાઈ બહેનમાં લડાઈ ઝઘડો થતો હોય તો તમારા માતા પિતા દ્વારા એનું સુલેહ કરવામાં આવતું હોય છે. એક્ઝામ્પલ છે જસ્ટ, કે તમારા ઘરમાં તમે કોઈ ભાઈ મોટા હોય કે બેન મોટા હોય તો એમની સાથે તમે વારંવાર ઝઘડો કરતા હોય તો એમાં તમે સૌથી પહેલાં એ વડીલને એ તમારા બેને વચ્ચે સુલેહ કરાવવામાં આવતું હોય છે. ઓકે, તો એ રીતે આ સચિવોનું કામ એ હતું કે લડાઈ તથા સુલેહ કરાવવાનું કામ હતું, લડાઈને અટકાવવાનું કામ હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો, કે બધી કામગીરી આ મંત્રીઓ દ્વારા કરવામાં તો આવતી હતી. કે અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય એ લડાઈ તથા સુલેહ કરાવવાનું હતું, પણ છતાં એ રાજા બનાવવામાં આવ્યો છે તો એ રાજા જ એ બધા નિર્ણયો લેતો હતો. આ બધી કામગીરી થાય પછી એ નિર્ણય રાજા પાસે જતો હતો. ત્યાર પછી એ રાજા જે નિર્ણય લે તે જ નિર્ણયને માન્ય રાખવામાં આવતો હતો. ત્યાર પછી એ રાજા એ પોતાની કામગીરી જે નિયમો છે તે નિયમો પ્રમાણે પોતાનો નિર્ણય સંભળાવતો હતો, કે આ કામગીરી એ રાજા પ્રમાણે થતી હતી. મંત્રીઓ દ્વારા બધી કામગીરી થઈ જાય પછી એ પ્રશ્ન લઈને રાજા પાસે જતા હતા. એ રીતેની કામગીરી આ વંશમાં ચાલતી હતી. જે રીતે આપણે જોઈએ છે તો એની શાસન આ રીતેની જોઈ શકાય છે. રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તન આવતા, પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નહીં હતો. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. જયેશ પુત્ર હોય તે છતાં પણ એમના નાના પુત્ર હોય તો એને ગાદી પર બેસાડવામાં આવતો, જે પરાક્રમી હોય એને. રાજાનો જયેશ પુત્ર રાજાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતો હતો, બરાબર. કે બે પુત્રો હતા તેમાંથી કોઈ એકને યુવરાજ બનાવતા હતા અને એમના મૃત્યુ પછી એને રાજા તરીકે એ રાજગાદી પર બેસાડવામાં આવતો હતો. તો રાજગાદી પર ક્યારે બેસાડવામાં આવે? એમના મૃત્યુ પછી, પણ કોના મતદાનથી? તો એ લોકો અથવા રાજદરબારીઓ એ ચૂંટણી કરતા અને ત્યાર પછી એ રાજાની પસંદગી કરવામાં આવતી હતી, બરાબર. ઉત્તરાધિકાર બનાવવામાં તો આવતો હતો, પણ ડાયરેક્ટ એ રાજાનું મૃત્યુ થાય પછી ડાયરેક્ટ એને રાજા બનાવી દેવામાં આવતો હતો નહીં. પહેલાં લોકો અને રાજદરબારીઓ એની પસંદગી કરતા, વોટિંગ થતું હતું અને પછી જ એમને રાજા તરીકે પસંદગી થતી હતી. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી, બરાબર. કે કાશ્મીરના આ યશસ્કર રાજાની પસંદગી કોણે કરી હતી? બ્રાહ્મણોની એક સભાએ પસંદગી કરી હતી. એક સભા ભરવામાં આવી હતી જેમાં બ્રાહ્મણોએ આ મતદાન કર્યું હતું, એમાં આ રાજાની પસંદગી કરવામાં આવી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, જે એક છે અમાત્ય અને બીજું છે સચિવો. કે અમાત્યનું કાર્ય શું હતું? કે મંત્રણા અને
રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય એ લડાઈ તથા સુલેહ કરાવવાનું હતું। દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય એ રાજા જ કરતો હતો। મંત્રીઓ દ્વારા કાર્ય કરી દેવામાં તો આવતું હતું, પણ દરેક પ્રકારનો નિર્ણય એ રાજા પોતે લઈ શકતો હતો। એ માટે એને રાજા તરીકે પસંદગી કરવામાં આવતી હતી। પ્રજામાં નિર્ણયો લેવા માટેની પસંદગી આ રાજાની કરવામાં આવતી હતી, કે પ્રજાના કલ્યાણના કાર્યો કરે એના માટે આ રાજાની પસંદગી આ લોકો અને દરબારીઓ દ્વારા કરવામાં આવતી હતી। વખત આગળ જોઈએ આપણે કશ્મીરના જે બ્રાહ્મણો એ સભા ભરીને યશસ્ક રાજાની પસંદગી કરી, ત્યારે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવો। તો એમાં અમાત્યોનું કાર્ય મંત્રણા અને રાજનીતિ પરનું હતું અને સચિવોનું કાર્ય એ લડાઈ અને સુલેહનું હતું। અને બીજું આવે છે કે આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ પણ અમલમાં હતા, કે આ એ સમયમાં જ્યારે મંત્રીઓના બે પ્રકાર હતા, આ મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ એ અમલમાં હતા। જ્યારે બે મંત્રીઓના પ્રકાર હતા અમાત્યના સચિવો, તો એમાં બીજા બી ઘણા બધા પ્રકારો હતા, જેમાં આપણે સ્કૂલોમાં બધી પસંદગી કરવામાં આવે સમિતિની, પ્રાર્થના સમિતિ, સફાઈ સમિતિ, મોનિટરવાળું બરાબર, મોનિટર સમિતિ, એ બધી સમિતિઓની જે રચના કરવામાં આવે તેમ એમાં પણ મહાપ્રતિહાર અને દંડનાયક જેવા એ ઘણા બધા બીજા પણ હોદ્દેદારો હતા। નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો, કે જે નગર હોય એની સભાનો વડો શું કહેવાતો હતો? નગરપતિ, બરાબર। જે રીતે આપણા ગામમાં ચૂંટણી થાય, આપણા ગામોમાં જે 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે ત્યારે પસંદગી પ્રજા દ્વારા સરપંચની કરવામાં આવે, તેમ જે નગરની સભાનો વડો કોણ કહેવાતો હતો? નગરપતિ, બરાબર, નગરપતિ કહેવામાં આવતો હતો નગરની સભાનો વડો। રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું। તમે જુઓ તો અત્યારે બી જે ગ્રામીણ સંસ્થાનું મહત્ત્વ છે, જેને આપણે સરપંચ તરીકે પસંદગી કરીએ, તે અત્યારે પણ એટલું જ મહત્ત્વ છે જેટલું રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ હતું, એટલું જ હમણાં પણ મહત્ત્વ છે। કારણ કે જે સરપંચ હશે તે જ ગામના સારા કાર્યો માટેની કામગીરી કરશે, સરપંચ બનશે તો જ એ સરકાર પાસેથી એ ગામના સારા કામો કરવા માટે એ પૈસા કર લેવામાં આવશે અને ગામના સારા કામો કરશે, બરાબર। આપણે પસંદગી કરીએ જે વ્યક્તિ ગામનો સારો છે, આપણે પસંદગી કરીએ કે એ વ્યક્તિ ચૂંટણીમાં ઊભા રહે અને એમને જીતાડવાની જવાબદારી આપણી હોય, જો આપણને એ વ્યક્તિ ઉપર વિશ્વાસ હોય કે આપણે ગામમાં તે સારું કામ કરશે તો આપણે પ્રજા એને વોટ આપીને જીતાડી શકીશું અને આપણા ગામના સારા કામો થઈ શકશે, એમ આ રાજપૂત યુગ જ્યારે હતો તો ત્યારે એ ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું, બરાબર। આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલકાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું। આ સંસ્થાનો રાજપૂત યુગમાં એવો વિકાસ થયો ગ્રામ પંચાયતનો, તો એનો વિકાસ થવાથી જે મુઘલકાળ હતો, મુઘલ સમય જ્યારે મુસ્લિમ સમાજનું સ્થાપના થઈ મુઘલ સમયમાં બાબરોને એ બધા લોકો દ્વારા, વિરામ લોડીને એ બધા દ્વારા, તો ત્યારે પણ એ ગ્રામ પંચાયતનું એ મહત્ત્વ રહ્યું હતું, બરાબર। જ્યારે મુઘલ શાસન હતું, રાજપૂત શાસનમાં જે ગ્રામ પંચાયતની સંસ્થાઓની જેટલું મહત્ત્વ હતું એટલું જ મુઘલ સમય આવ્યો હતો એ સમયમાં પણ ગ્રામ પંચાયતનું એટલું જ મહત્ત્વ રહ્યું હતું, જેટલું મહત્ત્વ આપણા રાજપૂત શાસનમાં હતું એટલું, બરાબર। મુસ્લિમ સમાજ આવ્યો છતાં બી ગ્રામ પંચાયતનું એટલું જ મહત્ત્વ આપણા ગામમાં રહ્યું હતું। ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આ અધીન હતું, બરાબર, કે ઉત્તર ભારત જે રીતે ગ્રામ પંચાયતને અધીન હતું, કે નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો તો ગામનો જે વડો હોય તો તેને સરપંચ કહેવામાં આવતો, બરાબર, તો તેમ જે ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને અધીન હતું, ઉત્તર ભારતમાં બી ગ્રામ પંચાયતો હતી અને દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતો હતી, બરાબર, કે ગામડામાં જે કોઈ કાર્ય કરવા માટે, કામગીરી કરવા માટે જે કોઈ મેન વ્યક્તિની જરૂર પડતી હોય તેને સરપંચ તરીકે પસંદગી કરવામાં આવતી હતી। દર 5 વર્ષે સરપંચની ચૂંટણી કરવામાં આવે અને ગામના લોકો દ્વારા એમાં મતદાન કરવામાં આવતું હોય છે। 18 વર્ષથી ઉપરના લોકો એમાં મતદાન કરી શકે છે। મતદાન કરવું એ આપણા ભારત દેશના નાગરિકની ફરજ છે, ઓકે મિત્રો। તો મતદાન કરવું એ સૌથી અગત્યનું કામ તો એ છે કે મતદાન કરવું, આપણે આપણા નેતાની પસંદગી કરવી એ આપણા માટે લાભદાયક છે। સૌથી વધારે કામગીરી સારી હોય તે મતદાન કરવું ચૂકવું નહીં। 18 વર્ષથી ઉપરના વ્યક્તિ મતદાન કરી શકે છે। તો ઉત્તર અને દક્ષિણ ભારતમાં પણ એ ગ્રામ પંચાયતો એના ઉપર અધીન હતી, એમાં પણ ગ્રામ પંચાયતનો વડો સરપંચો બનાવવામાં આવતા હતા ઉત્તર અને દક્ષિણ ભારતમાં તે સમયમાં।
તેનો વડો મુખી કે સરપંચ કહેવાતો. અત્યારે આપણે જો અત્યારે આપણે સરપંચ તરીકે ઓળખીએ બરાબર, જે ગામના સરપંચ ચૂંટવામાં આવીને પસંદગી કરવામાં આવે તે નેતાને બરાબર, તો તે સમયમાં એને મુખી કહેવામાં આવતો હતો બરાબર. અત્યારે આપણે ભાગ્યે જ કોઈ વ્યક્તિ જે બધા નાના જે ગામડાઓ હોય અલગ અલગ જે બીજા બધા રાજ્યોમાં તેમાં મુખી કહેવામાં આવતા હશે, પણ અત્યારે આપણા જે ગુજરાત રાજ્યમાં તમે જુઓ તો ગામડાઓમાં સરપંચ તરીકે એમની ઓળખ થતી હોય છે બરાબર. અને તે સમયમાં સૌથી વધારે મુખી કહેવામાં આવતા હતા. મુખી કે સરપંચ એ બે નામોની પસંદગી કરવામાં આવી હતી. ગામના મુખ્ય વડાની જે પસંદગી કરી આપણે 5 વર્ષ માટે એ વ્યક્તિની. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો બરાબર. કે કેટલીક બાબતો એવી હતી કે આપણી જે ગ્રામસભા હતી, ગામના લોકો જે ભેગા થઈને સરપંચની સાથે સાથે એમના સભ્યો બી હોય છે. આપણા અલગ અલગ ગામોમાં અલગ અલગ જે શેરીઓમાં અલગ અલગ સભ્યોની પસંદગી કરવામાં આવે લોકો દ્વારા, કે ધારો કે તમે 1000 કે 1500 દ્વારા એક સભ્ય બનાવવામાં આવતો હોય બરાબર, તો એ 10 કે 12 સભ્યો જે ભેગા થાય ત્યાર પછી એ સભ્યો દ્વારા જે વોટિંગ કરવામાં આવે તો એનાથી સરપંચની પસંદગી થતી હોય છે બરાબર. ને એના પછીની પસંદગી ડેપ્યુટી સરપંચ, એટલે જે સરપંચ બને એના નીચે ડેપ્યુટી સરપંચ આવે છે અને એની નીચે એ સભ્યોની પસંદગી થયેલી હોય. સભ્યોની પસંદગી કોણ કરે? પ્રજા બરાબર. સભ્યોની પસંદગી પ્રજા કરે અને સરપંચ જે એ સભ્યોમાંથી જ એક સરપંચ વ્યક્તિ તરીકે નિમવામાં આવે બરાબર. કે જે સભ્યોની પસંદગી પ્રજા કરે અને જે સભ્ય હોય એ ભેગા મળીને એ સરપંચની પસંદગી કરતા હોય છે. ધારો કે 10-11 સભ્યો છે બરાબર, તો 11 સભ્યોમાંથી 6 સભ્યોના વોટ કોઈ એક વ્યક્તિને આપો તો એ સરપંચ તરીકે એની પસંદગી થતી હોય છે બરાબર. જે વ્યક્તિને 6 વોટિંગ થઈ ગયા હોય એ વ્યક્તિની, એ રીતેની કામગીરી થતી હોય છે ચૂંટણીઓમાં. તેમ ગ્રામસભા ન્યાય આપતી, ગ્રામસભા ન્યાય તો આપતી જે કાર્ય થતું હોય એના પર, પણ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા જ હતો બરાબર. કે ગ્રામસભા ન્યાય તો આપી દેતી, પણ જે રાજ્ય શાસન હતું, રાજાનું જે શાસન ચાલતું હતું, તો એ સમયમાં એ ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો એ રાજા તરીકે જ પસંદગી થતી હતી બરાબર. સરપંચ કે મુખી ન્યાય તો આપી દે, છતાં પણ એ રાજ્યતંત્રમાં એ રાજાને જ નિર્ણય માન્ય ગણાતો હતો. અત્યારે તમે જુઓ તો સરપંચ તરીકે જે કામગીરી આપણા ગામમાં કરતા હોય તો સરપંચનો નિર્ણય માન્ય ગણાતો હતો. અત્યારે આપણો દેશ એ રાજાશાહી નથી પણ લોકશાહી છે બરાબર. લોકો દ્વારા પસંદગી કરેલા નેતાને આપણે ચૂંટણી કરીને લાવીએ છીએ, એટલે આપણો દેશ લોકશાહી કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાશાહી હતો કે રાજાઓ અલગ અલગ રાજ્યના રાજાઓ હતા એના માટે. વેપાર વાણિજ્ય, એમાં જ આવે છે વેપાર વાણિજ્ય, વેપાર કરવો, વાણિજ્ય વ્યવસ્થા. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ વિભાગની પસંદગી કરી દીધી હોય. તમે આપણે બી મેં તમને આગળ કીધું તેમ આપણી જે સ્કૂલમાં સમિતિ બનાવી હોય, ધારો કે પ્રાર્થના સભા હોય તો પ્રાર્થના સભા માત્ર પ્રાર્થના સભાના જે વ્યક્તિઓ બનાવવામાં આવ્યા લીધે અત્યારે જ જવાનું હોય છે બરાબર. એની કામગીરી એમણે સંભાળવાની હોય છે. કે જ્યારે સફાઈ સમિતિ હોય તો સફાઈ સમિતિની કામગીરી આખી સ્કૂલની એમણે જોવાની હોય છે, એ રીતેની કામગીરી થતી હોય છે. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. કે આ વાણિજ્ય વ્યવસ્થા એ શું કામગીરી કરતું, જે વાણિજ્ય વ્યવસ્થા છે એ કઈ કામગીરી કરતા હતા, એ સભાના સભ્યો કઈ કામગીરી કરતા હતા, તો એ છે આ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની. કે વિદેશથી જે વસ્તુ આવતી હોય તો એના ઉપર જે જકાત લેવામાં આવે, પૈસા લેવામાં આવે, તો એ વસૂલ કરવાની અને વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની. એ પૈસા લેવામાં આવે અને વસ્તુનું મૂલ્ય, બહારથી આવતી વસ્તુનું મૂલ્ય શું છે, કેટલામાં વેચવામાં આવે, એ વસ્તુ મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતા હતા. રાજ્યમાં જે વસ્તુની જરૂર હોય તે વસ્તુ બહારના દેશમાંથી મંગાવવી, એના ઉપર પૈસા વસૂલવા અને એ પ્રજા સામે કેવી રીતે કેટલા પૈસામાં આપવું, તે કામગીરી કોણ કરતું હતું? આ વાણિજ્ય વ્યવસ્થાના લોકો. વાણિજ્ય વ્યવસ્થામાં જે લોકો અને એ સભાની સમિતિ બનાવી હોય તો એ લોકો આ કામગીરી કરતા હતા બરાબર. કે વિદેશથી જે વેપાર કરીને જે વસ્તુ આવતી હોય એના પર જકાત લેવામાં આવતી, પૈસા લેવામાં આવતા, વસ્તુઓનું મૂલ્ય ઠરાવતા, વસ્તુના પૈસા નક્કી કરતા અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવી આપતા હતા. કે લોકોને જે જરૂરિયાત પડતી વસ્તુ હોય તે બહારના દેશમાંથી વિદેશમાંથી મંગાવીને એમને પૂરી પાડતા હતા. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠો ભાગ હતો. કે મુખ્ય કર શું હતો? કે જમીનની ઉપજનો
छठो भाग एटले के राजपूत युग में जमीन पर नो कर भाग नामे ओळखातो। जमीन जीनी होय तेनी पासे जे पैसा लेवामां आवता तो एने शुं तरीके ओळखातो? भाग तरीके ओळखातो, बराबर। एटले आमां लख्युं छे के मुख्य कर जमीननी उपजनो छठो भाग हतो, बराबर। के जे राजपूत युगमां जमीन परनो कर जमीन जीनी होय તે વ્યક્તિ પાસે જે પૈસા લેવામાં આવતા તો એને ભાગ નામે ઓળખાતો હતો, બરાબર। તે સમયે તમે જુઓ તો રાજાનું શાસન હતું, તો જે ખેડૂતો હોય તો ખેડૂતોએ ઘણી બધી વસ્તુઓ એમના ખેતરોમાં પગવી હોય તો મોટાભાગે અડધા ભાગની વસ્તુઓ રાજાને આપવી પડતી હતી, બરાબર। તે સમયમાં જ્યારે રાજાશાહી દેશ હતો તો અડધા ભાગની વસ્તુ એ રાજાને એ પહોંચાડવી પડતી હતી। તો રાજપૂત યુગ જમીન પરનો કર એને ભાગ નામે ઓળખાતા હતા। રાજપૂત યુગમાં જમીન પરના જે પૈસા લેવામાં આવતા હતા એને ભાગ નામે ઓળખી શકાતા હતા, ઓકે। જે રીતે આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા, નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો, રાજપૂત યુગ ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું, જે રીતે અત્યારે આપણા સરપંચોનું મહત્ત્વ વિશેષ આપણા ગામડાઓમાં હોય છે। આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે જે મુઘલ સામ્રાજ્ય હતું, જે મુસ્લિમ સમાજના લોકો આપણા ભારત દેશમાં સ્થાપિત થયા, તો તે સમયે પણ આ ગ્રામ પંચાયતનું મહત્ત્વ એટલું જ રહ્યું હતું જેટલું આપણા રાજપૂત યુગમાં હતું એટલું। ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતોની આધીન જ હતા, ગ્રામ પંચાયત ઉપર જ પોતાનો વિશ્વાસ રાખતા હતા ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના લોકો પણ। તેનો વડો મુખી કે સરપંચ તરીકે ઓળખાતો, અત્યારે આપણે મોટાભાગેના ગામડાઓમાં જુઓ તો તમે સરપંચ તરીકે એની પસંદગી થયેલી જુઓ છો, સરપંચ તરીકે ઓળખવામાં આવતા હોય જે મુખ્ય નેતાની પસંદગી કરે તે સમયમાં મુખી કે સરપંચ તરીકે ઓળખાતો। તે સમયમાં સૌથી વધારે નામ આવતું તો મુખી આવતું હતું, અને અત્યારે નામ આવે છે તો સરપંચ તરીકે એની ઓળખ થાય છે। કેટલીક બાબતોમાં ગામસભા ન્યાય આપતી, ઘણી બધી બાબતોમાં એવું હતું કે ગામસભા ન્યાય તો આપી દેતી પણ છેવટે રાજાશાહી હતું એટલે રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો એ રાજા જ પસંદગી થતી હતી, રાજાનો નિર્ણય માન્ય ગણાતો હતો। નાની મોટી વાતોમાં ગામડામાંથી ન્યાય તો મળી જાય પણ છતાં પણ રાજા પાસે જવું પડતું હતું। ત્યાર પછી આવે વેપાર વાણિજ્ય, તો વેપાર વાણિજ્યમાં રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ આપણે વિભાગ પાડવામાં આવ્યો હતો, અલગ જ સમિતિ બનાવવામાં આવી હતી। આ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત પૈસા વસૂલવાની હતી, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની હતી કે વસ્તુઓનું મૂલ્ય નક્કી કરતા હતા એ વિભાગ, અને જે વસ્તુઓની જરૂર રાજ્યમાં પડતી હોય તે વસ્તુઓની માંગ એ વિદેશથી મંગાવતા હતા, બરાબર। મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ ગણાતો, કે મુખ્ય કર કયો હતો? જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ, એટલે કે રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો, બરાબર। આપણું જે રાજપૂત યુગ છે તેમાં જમીન પરનો જે કર છે, બરાબર, એટલે કે પૈસા, તેને ભાગ રૂપે ઓળખતા હતા। જમીન પર જે પૈસા લેવામાં આવતા એને ભાગ રૂપે ઓળખતા હતા। તો તમે જે આ વસ્તુ શીખો છો રાજપૂત યુગમાં, તો એ બધી વસ્તુ તમે શીખી રહ્યા છો, તો તમે એને ગ્રહણ કરી રહ્યા છો, બરાબર। તો તમે જેમ જેમ આગળ રાજપૂત યુગ શીખતા જાઓ છો તેમ તેમ તમે તમારી રીતે પ્રિપેરેશન કરતા રહેશો એવી મારી આશા છે। વારંવાર તમે રિપીટ કરતા રહેશો તો તમને ઝડપથી યાદ રહેશે અને ઝડપથી તમે એમાં કામગીરી કરી શકીશો। જો તમને જે વોટ્સઅપ ઉપર જે હોમવર્ક મોકલવામાં આવે છે તો ઝડપથી તમે એમાં પ્રશ્ન શોધી શકીશો, બરાબર। તમને એમના આન્સર, તમે એકવાર વિડીયો જોશો તો તમને બીજી વાર તમે જે ક્વેશ્ચન જે આવ્યા છે હોમવર્કમાં તો તમારે બીજી વાર એ વિડીયો જોવાની જરૂર પડશે અને તમને આપોઆપ તમારી રીતે આવડી જશે જ્યારે તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના હશે ત્યારે, ઓકે। તો મિત્રો, એ જ રીતે તમે કામગીરી રોજબરોજ કરતા રહો, તમારું સ્વાસ્થ્ય સારું રહે, તમારા પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે એવી અમારી ભક્તિ પરિવારની આશા છે, ઓકે। થેન્ક યુ।